પાંડેસરાની જલારામ ઇન્ડસ્ટ્રીમાં પરિફેશન નામે લૂમ્સનું કારખાનું ચલાવતા પિતા રમેશ પટેલ અને પુત્ર રાહુલ રમેશ પટેલે ઉધારીમાં ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો રાહુલે વિજય પાસેથી થી ચાલીસ દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યા બાદ પેમેન્ટ આપ્યું ન હતું જેને લઈ પિતા પુત્ર વિરુદ્ધ વિજય અગ્રવાલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી રિંગ રોડ સ્થિત જીવનદીપ કોમ્પલેક્ષમાં બાલાજી ટ્રેડિંગ નામે ગ્રે કાપડનો વેપાર કરતા વિજય અગ્રવાલે પાંડેસરાના દક્ષેશ્વર મંદિર નજીક જલારામ ઇન્ડસ્ટ્રીમાં પરિફેમસ સામે લૂમ્સનું કારખાનું ચલાવતા પિતા રમેશ પટેલ અને પુત્ર રાહુલ રમેશ પટેલ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ છે બે વરસ અગાઉ રાહુલે વિજય પાસેથી ત્રીસથી ચાલીસ દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કરી રૂપિયા ચાર પોઈન્ટ એકાણું લાખની મત્તાનું ગ્રે કાપડ ખરીદ્યું હતું પરંતુ તેનું પેમેન્ટ નિયમસર ન ચૂકવ્યું હતું અને લુમ્સનું કારખાનું બંધ કરી દીધું હતું જેથી ઉઘરાણી કરનાર વિજય અગ્રવાલે રાહુલનો સંપર્ક કરતા તેણે કહ્યું કે હાલમાં મંદી ચાલે છે એટલે કારખાનું વેચી નાખ્યું છે પરંતુ તમારું પેમેન્ટ થોડા દિવસમાં ચૂકવી આપીશું અને ત્યારબાદ ફરીથી વાયદા પર વાયદા કરનાર કારખાનેદાર પિતા પુત્ર વિરુદ્ધ વિજય અગ્રવાલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કેમેરામેન મુકેશ ગુરો સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત